નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગુજરાત પોલીસમાં પીએસઆઈ અને લોકરક્ષક દળની ભરતી પ્રક્રિયામાં નવેમ્બર મહિનામાં શારીરિક કસોટી લેવામાં આવશે. ગુજરાત પોલીસમાં પીએસઆઈ અને લોકરક્ષક દળની ભરતી કરવામાં આવનાર છે. લોકરક્ષક દળ માટે રાજ્યમાંથી 11 લાખથી વધુ ઉમેદવારો ઉમેદવારી પત્ર ભર્યા છે. વર્ષ 2024ની ભરતીમાં પીએસઆઈ માટે 4,99,000થી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. પીએસઆઈ અને લોકરક્ષક દળની ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે જાહેરાત કરી છે કે ભરતી પ્રક્રિયાની નવેમ્બર મહિનામાં શારીરિક કસોટી લેવામાં આવશે. વર્ણનાત્મક પરીક્ષા ડિસેમ્બરના અંત અથવા જાન્યુઆરીના પ્રારંભે લેવાશે. પીએસઆઈની પરીક્ષાઓ બાદ લોકરક્ષક દળની કસોટી લેવાશે. પીએસઆઈ અને લોકરક્ષક દળ એમ બંને પદ માટે ઉમેદવારે એક જ વખત શારીરિક કસોટી આપવી પડશે. આપણે એપ્રિલ માસમાં જે લોકરક્ષક અને પીએસઆઈ ભરતી માટેની અરજીઓ મંગાવેલી, એ વખતે ઉમેદવારો તરફથી એવી રજૂઆત હતી કે એ વખતે કોલેજની અને શાળાની પરીક્ષાના પરિણામ આવ્યા નહોતા અને આપણે ચોમાસાના કારણે, ઉનાળાના કારણે આપણે તરત જ શારીરિક કસોટી લેવાના નહોતા, એટલે એવા ઉમેદવારો કે જે એપ્રિલમાં પરીક્ષાઓ આપેલી હતી એ ઉમેદવારોને પણ તક મળે એટલા માટે આપણે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ફરી અરજી મંગાવેલી. તો જે અરજીની વિગતો છે, તો એપ્રિલ મહિનાની અંદર પીએસઆઈની કુલ 4,47,000 જેટલી અરજી આવી હતી અને લોકરક્ષકની છે 9,70,000 જેટલી અરજી એપ્રિલ મહિનામાં આવેલી હતી. અત્યારે જ્યારે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં આપણે જે અરજીઓ મંગાવી એમાં પીએસઆઈની 51,800 જેટલી અરજી અને કોન્સ્ટેબલની 1,35,000 જેટલી અરજી આવી છે. એટલે હવે જ્યારે બંનેની, એપ્રિલ અને ઓગસ્ટ સપ્ટેમ્બરની અરજી ભેગી કરીએ તો પીએસઆઈની 4,99,000 જેટલી અરજી થઈ છે અને કોન્સ્ટેબલની 11,05,000 જેટલી અરજી અત્યાર સુધી આપણને મળી છે અને ગઈકાલે અરજી કરવાની છેલ્લી તારીખ હતી. કન્ફર્મ થયેલી અરજીઓ છે કે આ બધી? કન્ફર્મ થયેલી અરજીઓ છે. હવે પછી નું આયોજન બદલ શું કેવા પ્રકારનું છે? નવેમ્બર મહિનામાં આપણે એની શારીરિક કસોટી શરૂ કરીશું અને એ પૂરી થતા સૌથી પહેલા અમે પીએસઆઈની, કારણ કે પીએસઆઈની ઉમેદવારોની સંખ્યા ઓછી છે એટલે, અને એમાં બે પેપર્સ છે અને એમાં વર્ણનાત્મક પેપર પણ છે એટલે એમાં પેપર તપાસવાનું ને પરિણામ જાહેર કરવામાં વધારે સમય લાગે એમ હોય, એટલે અમે પીએસઆઈના ઉમેદવારોની શારીરિક કસોટી પૂરી થાય એટલે તરત જ, એટલે મોટાભાગે ડિસેમ્બરમાં, ડિસેમ્બરના અંત સુધીમાં અમને એવું છે કે પીએસઆઈની પરીક્ષા અમે ડિસેમ્બરના અંત અથવા જાન્યુઆરીની શરૂઆતમાં કરી શકીશું અને એના થોડાક જ સમય પછી લોકરક્ષકની અરજીની પરીક્ષાઓ પણ આપણે લઈશું. હા, કોઈ પણ ઉમેદવારે બંને માં અરજી કરેલી છે, પીએસઆઈ માટે અને લોકરક્ષક બંને માટે લાયકાત ધરાવે છે અને બંને માટે એણે અરજી કરેલી છે, તો એણે એક જ વાર પરીક્ષા આપવાની રહેશે શારીરિક કસોટી. ભૂતકાળમાં પણ આપણે ઉમેદવારોને કહ્યું હતું કે તમને લલચાવનારા લોકોથી દૂર રહો, આ પરીક્ષા એકદમ પારદર્શક રીતે આપણે કરીએ છીએ, તમામ માહિતી વેબસાઈટ પર મૂકવામાં આવે છે, સોશિયલ મીડિયાના માધ્યમથી પણ ઉમેદવારો તરફથી જે કંઈ સૂચન રજૂઆત હોય એના પર ધ્યાન આપી અને જે કંઈ પગલાં લેવાની જરૂર હોય એ પગલાં આપણે લઈએ છીએ, એટલે તંત્ર પર ભરોસો રાખી અને મહેનત કરીને આ પરીક્ષામાં સફળ થવાનો પ્રયત્ન કરે ઉમેદવારો, એવી મારી ઉમેદવારોની વિનંતી છે. હંમેશા હું કહું છું કે ધૂતારાઓથી દૂર રહો, છતાં પણ ગઈ વખતે કેટલાક ઉમેદવારોએ પૈસા આપીને ભરતી થવાનો પ્રયત્ન કરેલો અને એવા ઉમેદવારોને આપણે આપણા ધ્યાન પર આવ્યા, એના કેસો દાખલ થયા, જે લોકો છેતરનારા હતા એમની વિરુદ્ધમાં પગલાં લેવાના અને આ રીતે પૈસા આપીને ભરતીમાં દાખલ થવાનો પ્રયત્ન કરનાર ઉમેદવારોને પણ આપણે 3 વર્ષ માટે ગેરલાયક ઠેરવ્યા છે. એટલે આટલા અનુભવો પછી ઉમેદવારોને હું અપીલ કરીશ, માર્ગદર્શન આપીશ, સલાહ આપીશ કે આવી કોઈ પ્રવૃત્તિમાં એ લોકો પડે નહીં, એને એનાથી કંઈ લાભ થશે નહીં, બલકે એનાથી ગેરલાભ થઈ શકે અને ભવિષ્યની વૃત્તિઓમાંથી એ લોકો વંચિત રહી શકે એવું બની શકે. જનક પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.